ન્યૂઝ નેશન આણંદ સત્યની સાથે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ નેશન આણંદમાં હું ઇમરાન બોહરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પેટલાદમાં મુસ્લિમ સમુદાય દ્વારા આપવામાં આવેલા બંધના એલાનને પગલે મુસ્લિમ વિસ્તારની તમામ દુકાનો અને ધંધા રોજગાર બંધ રહ્યા હતા. સમાચાર વિગતે જોયું તો ત્રિપુરા ખાતે મુસ્લિમો પર અત્યાચાર અને જુલ્મની ઘટના તેમજ પૈગંબર સાહેબની શાનમાં ગુસ્તાખી કરવાની ઘટનાઓને લઈને આજે શુક્રવારના રોજ બંધનું એલાન આપવામાં આવ્યું હતું, જેને પગલે આજે સવારથી જ મુસ્લિમ વિસ્તારની તમામ દુકાનો તેમજ ધંધા રોજગાર બંધ રહ્યા હતા. શહેરના ઝંડા બજાર, સ્ટેશન રોડ, બસ સ્ટેન્ડ સહિતના મુસ્લિમ વિસ્તારોમાં દુકાનો અને ધંધા રોજગાર જડબેસલાક બંધ રહ્યા હતા. તમામ વિસ્તારોમાં સવારથી જ લોકોની અવર જવર ઓછી જોવા મળી હતી. એ લીધી મુસ્લિમ સમાજે તમામ દુકાનો બંધ રાખવામાં આવી. પછી એને વારંવાર પશ્ચિમ રજવી ગમે તે ઉચ્ચારણ કરે છે, તથા સરકાર પગલાં લેતી નથી, એના પગલાં લેવા સરકાર તત્વ સત્વરે જાહેરાત કરી. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન, નેવર મિસ એન અપડેટ.